હાલ જામનગર શહેરમાં રોગચાળાએ બધી જ હદ પાર કરી નાખી છે અને સૌથી વધુ કેસ તો ડેન્ગ્યુના નોંધાયા છે. ડેન્ગ્યુને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે કાલાવાડ તાલુકાના નવા ગામે નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો નાથવા ડોર ટુ ડોર સર્વે જનજાગૃતિ કરાવી. નવાગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળા નાથવા ડોર ટુ ડોર સર્વે તથા જનજાગૃતિ કરાવી. પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવાડ તાલુકાના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવાગામ તથા આજુબાજુના ગામોમાં જઈને રોગચાળા નાથવા ડોર ટુ ડોર સર્વે તથા જનજાગૃતિ કરાવી. ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગો પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણી ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ પણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. હાલમાં વરસાદ તો વિરામ લઈ લીધો છે, પરંતુ રોગચાળાએ માજા મૂકી દીધી છે. એક બાજુ જામનગરમાં ડેન્ગ્યુના લીધે એક પછી એકનું મોત થાય છે અને આને ધ્યાનમાં લઈને નવાગામ આરોગ્ય કેન્દ્ર વિભાગ દ્વારા રોગચાળાને નાથવા ડોર ટુ ડોર સર્વે જાગૃતિ પત્રિકાનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુનો રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર ડોર ટુ ડોર સર્વે જાગૃતિ પત્રિકાનું વિતરણ પોરાનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારી દ્વારા પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી રહી અને જે પાત્રોમાં પોરા મળતા એબેટ નામની દવા નાખવામાં આવી હતી. અને વધુમાં અમારા પ્રતિનિધિ હર્ષેલ ખંડેલિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડેન્ગ્યુ રોગ મચ્છર દ્વારા ફેલાય છે. ડેન્ગ્યુ રોગ માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ ના હોવાથી ડેન્ગ્યુ એ જાહેર આરોગ્ય માટે પડકારરૂપ છે. આથી મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે જનસમુદાયમાં ખાસ કરીને જાગૃતિ લાવીને સમજણ આપવી ખૂબ જરૂરી છે. હર્ષેલ ખંડેલિયા, ZSTV, જામનગર. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZSTV માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.